જય શ્રી કૃષ્ણ બાળ મિત્ર, આજે આપણે ભણવાની શરૂઆત એક નાનકડા શ્લોકથી કરીશું. ચાલો તો બધા રેડી છો ને? હાથ જોડી આંખ બંધ કરો. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ. આજે આપણે ભગવાનને યાદ કર્યા ને, હવે આપણે ગણિતમાં આજે દાખલા શીખીશું. બાળકો, તમે આગળના વિડીયોમાં આડા અને ઊભા સરવાળા શીખી ગયા ને, તો આજે હું તમને આ જ દાખલામાં વ્યવહારિક ગણતરી કરતા શીખવીશ. ચાલો તો આપણે શીખીએ. વાહ સાચી, આજે તો બહુ સરસ તૈયાર થઈ છે ને. શું તારી આજે હેપી બર્થડે છે? હા, હેપી બર્થડે બેટા. થેન્ક યુ. હવે આ સાચી એના બર્થડે દિવસે એના મિત્રને શું આપવાની છે? પેન્સિલ આપવાની છે. પણ એના મિત્ર થોડા વધારે છે, પણ સાચી પાસે તો પેન્સિલ ઓછી છે. ચાલો આપણે જોઈએ સાચી પાસે કેટલી પેન્સિલ છે. સાચી પાસે તો છ પેન્સિલ છે. હવે એની બાજુમાં એની મિત્ર છે, એનું નામ છે દિયા. તો હવે દિયા સાચીને બીજી થોડી પેન્સિલ આપશે. ચાલો આપણે જોઈએ દિયા કેટલી પેન્સિલ આપે છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ. અરે વાહ, દિયા તો સાચીને કેટલી પેન્સિલ આપી રહી છે? પાંચ આપી રહી છે. હવે લાગે છે કે સાચી એના મિત્રને પેન્સિલ આપી શકશે. ચાલો હવે આપણે બધી પેન્સિલ ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર. અરે વાહ, અગિયાર પેન્સિલ થઈ ગઈ ને. હવે સાચી એના મિત્રને એક એક પેન્સિલ આપશે. સાચી બેન તો બહુ ખુશ થઈ ગયા. હવે આપણે વ્યવહારિક ગણતરી કરીએ. અહીં દાખલાની રકમ લખેલી છે. ભોલુ પાસે છ રબર છે. ઢોલુએ તેને બીજા સાત રબર આપ્યા. હવે ભોલુ પાસે કેટલા રબર થયા? જો બાળકો, અહીં ભોલુ પાસે છ રબર છે. ભોલુ પાસે કેટલા રબર છે? છ રબર. તો હું આ છ રબરની નીચે શું કરીશ? લીટી કરીશ. ઢોલુએ તેને બીજા સાત રબર આપ્યા. ઢોલુએ તેને બીજા કેટલા રબર આપ્યા? સાત રબર. તો આની નીચે હું લીટી કરીશ. હવે ભોલુ પાસે કેટલા રબર થયા? તો આ કેટલા નીચે પણ હું લીટી કરીશ. હવે બાળકો, જ્યારે સંખ્યામાં ઉમેરો થાય તો શાનું ચિહ્ન આવે? વત્તાનું. હવે આપણે આ રકમને નીચે લખીએ. જો બાળકો, અહીં કેટલા લખેલા છે? છ રબર. તો અહીં છ લખીશ અને રબર મૂકીશ. કેટલા રબર મૂકીશ? છ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. હવે અહીં નીચે શું લખેલું છે? ઢોલુએ તેને બીજા કેટલા રબર આપ્યા? સાત રબર આપ્યા. એટલે અહીં હું લખીશ સાત. સંખ્યાની નીચે જ આપણે સંખ્યા લખીશું. હવે અહીં હું સાત રબર મૂકીશ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. કેટલા રબર થયા? સાત રબર. હવે ઢોલુ પાસે કેટલા રબર થયા? તો કેટલા એટલે શાનું ચિહ્ન આવે?
વત્તાનો તહીયો વત્તાનો ચિહ્ન લખીશ। હવે આપણે અહી જવાબ શોધીએ। જો બાળકો બોલો પાસે 6 રબર હતા અને ઢોલુએ તેને બીજા કેટલા રબર આપ્યા 7, તો આ બધા રબર આપણે શું કરીશું ગણીશું। ચાલો ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 કેટલા રબર થયા 13, તો હું 13 લખીશ। બીજો દાખલો હવે બોર્ડ પર ગણીએ। ભીમે 8 ફૂલ તોડ્યા, જગુએ 6 ફૂલ તોડ્યા, બંને વે તે ભેગા મૂક્યા, હવે કુલ કેટલા ફૂલ થયા? જો બાળકો અહીં ભીમે 8 ફૂલ તોડ્યા અને જગુએ કેટલા ફૂલ તોડ્યા 6 ફૂલ તોડ્યા, આ ભીમ અને જગુ બંને ભેગા ફૂલ મૂકે છે, તો હવે તે કેટલા ફૂલ થયા તે આપણે શોધવાનું છે। તો જો બાળકો અહીં ભીમે 8 ફૂલ તોડ્યા, તો હું 8 ફૂલની નીચે શું કરીશ લીટી કરીશ, જગુએ કેટલા ફૂલ તોડ્યા 6 ફૂલ, તો હું આની નીચે શું કરીશ લીટી કરીશ, બંને વે તે ભેગા મૂક્યા, હવે કુલ કેટલા ફૂલ થયા, કુલ કેટલા કેટલા આવે એટલે શું આવે સંખ્યામાં ઉમેરો, સંખ્યામાં જ્યારે ઉમેરો થાય ત્યારે સાનું ચિહ્ન આવે વત્તાનું। ચાલો હવે આ જ રકમને આપણે નીચે લખીએ। જો બાળકો અહીં 8 ફૂલ લખેલા છે એટલે હું અહીં લખીશ 8 ફૂલ, જગુએ કેટલા ફૂલ તોડ્યા 6 ફૂલ, એટલે અહીં હું લખીશ 8ની નીચે જ આપણે લખવાનું છે 6 ફૂલ, હવે કુલ કેટલા ફૂલ થયા, કેટલા આવે, કુલ કેટલા આવે એટલે સાનું ચિહ્ન આવે વત્તાનું। હવે અહીં આપણે જવાબ શોધીએ। અહીં 8 ફૂલ એટલે હું 8 ગોળ દોરીશ, 1 2 3 4 5 6 7 8 વત્તા 6 ફૂલ એટલે અહીંયા કેટલા હું ગોળ દોરીશ 6, 1 2 3 4 5 6 હવે આ બધા મીંડા આપણે ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 કેટલો જવાબ આવ્યો 14, તો આપણે અહીં 14 લખીશું। હવે અહીં ફૂલ લખીશું। જોયું ને બાળકો, ભીમે 8 ફૂલ તોડ્યા અને જગ્ગુએ 6 ફૂલ તોડ્યા, બંને વે ભેગા મૂક્યા, તો કેટલા ફૂલ થયા 14 ફૂલ થયા। આવા દાખલા તમારી ગણિતની ચોપડીમાં આપ્યા છે, તે તમે ગણજો। બાય।